નમસ્કાર, તમે જોઈ રહ્યા છો KN ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો ખાંભા તાલુકાના ડેડાણ ગામ ખાતે સંત શ્રી મુક્તાનંદ બાપુના સાનિધ્યમાં વિશ્વ કલ્યાણ હેતુસર શક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ખાંભા તાલુકાના ડેડાણ ગામે સંત શ્રી મુક્તાનંદ બાપુના સાનિધ્યમાં શક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. હરિઓમ ગૌશાળા ખાતે વિશ્વ કલ્યાણ હેતુસર શક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. 11 દિવસ ચાલનારા શક્તિ યજ્ઞના યજમાન પદે નાનુભાઈ વાઘાણી પરિવાર હાજર રહ્યો. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમે જંગલને મંગલ કર્યું. સમગ્ર ભારતભરમાં સૌરાષ્ટ્રની ભૂમિને સંતોની ભૂમિ કહેવામાં આવે છે, જ્યાં ભક્તિ, ભજન અને ભોજનનો સંગમ છે. આપણી કહેવત છે, જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો. આ કહેવત અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે હરિઓમ ગૌશાળામાં આ કાર્ય થઈ રહ્યું છે. હિન્દુ શાસ્ત્રમાં 4 વેદોની માતાનું બિરુદ ગાયત્રી માતાને આપ્યું છે. ગાયત્રી માતા તથા બ્રાહ્મણી માતાની અસીમ કૃપાથી અને પરમ પૂજ્ય ગુરુ શ્રી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી વિશ્વ કલ્યાણ હેતુ તારીખ 1 નવેમ્બર 2021 થી તારીખ 11 નવેમ્બર 2021 સુધી નાનુભાઈ નથુભાઈ વાઘણી પરિવાર દ્વારા રાખેલ છે, જેમાં દ્વારકા સંસ્કૃત વિદ્યાપીઠના ઋષિ બાળકો દ્વારા મંત્રોચ્ચાર સહિત હોમ હવન કરાવી રહ્યા છે. આ ભગીરથ કાર્યમાં અનેક સંતો, મહંતો તથા રાજકીય મહાનુભાવો તથા પત્રકારો પધારી સંત શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદ મેળવી રહ્યા છે. ખાંભા, રાજુલા, જાફરાબાદના માજી સાંસદીય સચિવ હીરાભાઈ સોલંકી તથા ખાંભા, રાજુલા, જાફરાબાદ ધારાસભ્ય અમરીશભાઈ ડેર સહિતના મહાનુભાવોએ આ ભગીરથ કાર્યમાં પધારી સંત શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વચન લીધા, તેમજ આ વિસ્તારના આ ધાર્મિક કાર્ય માટે બનતી મદદ માટેની ધારાસભ્ય ડેરે જણાવેલ છે. છેલ્લા ઘણા દિવસોથી જંગલમાં સંતોની કૃપાથી આ વિસ્તાર મંગલ થઈ રહેલ છે. એક બાજુ ગીરના રાજા સાવજની ગર્જના ડુંગરોમાં પડી રહી છે, તો બીજી બાજુ ઋષિકુમારો દ્વારા વેદોનો મંત્રોચ્ચારથી ડુંગરા ઓ ગાજી ઉઠ્યા છે. કુદરતના ખોળે આવું ભગીરથી કાર્ય ખાંભા તાલુકામાં વર્ષો બાદ પ્રથમ વખત થઈ રહ્યું છે. આજુબાજુના રાણીપરા, સરાકડિયા, રાયડી, પાટી, ડેડાણ તથા રાજુલાના ગ્રામજનોના આ ધાર્મિક કાર્યક્રમનો લહાવો માણી રહ્યા છે. બાપુનો સેવક સમુદાય પણ બહોળી સંખ્યામાં ધાર્મિક કાર્યમાં લહાવો લઈ રહ્યા છે. ખાંભા તાલુકાના ડેડાણ ગામે હરિઓમ ગૌશાળા ખાતે વિશ્વ કલ્યાણ હેતુ લાભાર્થી ચાલતા શક્તિ યજ્ઞ નિમિત્તે ખાંભા તથા રાજુલા તાલુકાના બ્રહ્મચોર્યાસી યોજાઈ રહ્યું છે તથા માનવ મહેરામણ ઉભરાયું છે. ખૂબ જ ટૂંકા સમયમાં આ જગ્યા ધાર્મિક સ્થાન સાથે એક પર્યટન સ્થળ પણ બનશે તેવું આ જગ્યાના વ્યવસ્થાપક પાસેથી જાણવા મળી રહ્યું છે. આપણે અહીંયા ગૌશાળા આપણે બનાવી છે, એટલે એમાં કેટલી ગાયો છે? 35 ગાયો. એટલે આ ગૌશાળામાં આપણે કઈ રીતના સંચાલન થાય છે? ગાયો રીએ ને અહીંયા ખેતીવાડી આંબાની બગીચો ને એવું બધું કર્યું છે. બીજું આપણે જે બાળકોને ક્યાંક દત્તક લેવાની વાત છે, ઈ કઈ રીતનો છે આપણું? અને આ ગૌશાળામાં યજ્ઞ ચાલુ છે, શક્તિ યજ્ઞ 11 દિવસ માટે. આમ દર મહિને અમે કરીએ છીએ, 1 વર્ષ દિવસ સુધીનો યજ્ઞ છે. દર મહિનાના 11 દિવસ યજ્ઞ કરીએ, અને શક્તિ યજ્ઞ જે છે એ વિશ્વ કલ્યાણની ભાવના સાથે દેશમાં સુખ શાંતિ રહીએ, રોગમુક્ત સમાજ રહીએ, એટલા માટે યજ્ઞ કરીએ છીએ. આપણે ત્યાં પ્રાર્થના, ઉપાસના, આરાધના, સાધના એવા પ્રકાર છે, એમ યજ્ઞના માધ્યમથી પણ આપણે પરમાત્માને, ભગવતીને અર્ચન કરી શકીએ ને એવી ઉમદી ભાવના સાથે આ કરી રહ્યા છીએ. અને જે વિદ્યાર્થીઓની વાત કરો છો, એ તો વિસાદ તાલુકાનું બ્રહ્માનંદ ધામ જે છે ત્યાં, એ મિઝોરમથી ને ત્રિપુરાના બાળકો જે છે, એકદમ જંગલ વિસ્તારના બાળકો છે. એ બાળકો તો અહીંયા આ 3જું વર્ષ છે આવેલા છે,
66 બાળકો છે દીકરા દીકરી, અને આ વર્ષે 100 બાળકો બીજા આવવાના છે. એ ગરીબીની રેખા નીચે હોય છે, અને બીજું ત્યાં ધર્માંતર પણ થાય છે. એટલે આ લોકોનો એવું કહેવાનું થાય છે કે અમારી પાસે સ્કૂલ નથી, અને અમે હિન્દુ સંસ્કારો પ્રમાણે એનું જીવન જીવાડવા માગીએ છીએ. બાળકો એ બાળકો લગભગ ડિસેમ્બર મહિનામાં 100 બાળકો બીજા આવે. કુલ કેટલા બાળકોનું બાપુ? અમે કમિટમેન્ટ 2 મિત્રોએ થઈને 1000 બાળકોનું કરેલું છે, અને એ ત્યાંની સરકારની મંજૂરી લઈ અને સરટી અને વાલીઓની પાસેથી બધા લેટરો લઈ અને એ બાળકો આવે છે. એ કોલ્હાપુર પાસે એક સિદ્ધેશ્વરજી મહારાજ છે, એની પાસે પણ બહુ મોટી સંસ્થા, હોસ્પિટલ, શાળા, કોલેજો છે. એટલે 50% બાળકો એ સાચવીને 50% અમે સાચવીશું. કોરોના પહેલાં અમે 1000 બાળકોનું કમિટમેન્ટ કરેલું, ત્યાંથી લઈ આવીને એને ભણાવો, અને પણ પૈસો લીધા વગર નિઃશુલ્ક. એટલે એમાંથી 50% બાળકો કોલ્હાપુર જશે, 50% આવશે.